મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ રાજ્યમાં વરસાદની સ્થિતિ, રેસ્ક્યુ ઓપરેશન અને રાહત કામગીરીને લઈને માહિતી આપી. રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે સીએમ ભૂપેન્દ્ર પટેલે મોડી રાત્રે સ્ટેટ કંટ્રોલ રૂમની અસરગ્રસ્ત વિસ્તારોનું મોનિટરિંગ કર્યું હતું અને નવસારી વલસાડના કલેક્ટર સાથે વાતચીત કરી જરૂરી સૂચનો આપ્યા હતા. પૂરના કારણે નવસારીના અનેક ગામો બેટમાં ફેરવાયા હતા. છેલ્લા 24 કલાકમાં 811 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. 7 જુલાઈથી અત્યાર સુધીમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમે 1254 લોકોને રેસ્ક્યુ કર્યા છે. ભારે વરસાદના કારણે 5574 ગામમાં વીજનો પુરવઠો ખોરવાઈ ગયો છે, જેમાંથી હજુ પણ 35 ગામમાં વીજ પુરવઠો પૂર્વવત થયો નથી. નવસારી, ડાંગ, વલસાડમાં એક એક નેશનલ હાઈવે પણ બંધ કરવાની ફરજ પડી છે, ત્યારે કચ્છમાં પણ નેશનલ હાઈવેના વાહન વ્યવહારને અસર પહોંચી છે. જુલાઈથી આજ દિન સુધીમાં 1254 લોકોને આ રીતે એનડીઆરએફની અને એસડીઆરએફની ટીમે રેસ્ક્યુ કરેલ છે. અત્યાર સુધીમાં 5574 ગામો ઇફેક્ટ થયા હતા, એમાંથી તમામ 99% ગામોમાં વીજળી પરત લાવી દેવાઈ છે, મુશ્કેલીઓ દૂર થઈ છે લોકોની. માત્ર 1% ગામ પેન્ડિંગ છે, જે લગભગ 35-1 ગામોની આજુબાજુ થશે. તો 24 કલાકમાં 811 લોકોને સ્થળાંતર કરાવવામાં આવ્યા છે તેવું રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું છે. 7 જુલાઈથી આજ સુધી 1254 લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. 99% ગામોમાં વીજળી આવી ગઈ છે અને જ્યાં હજુ સુધી નથી આવી ત્યાં કામ ચાલુ છે. 35 ગામમાં હજુ સુધી વીજ પુરવઠો પૂર્વવત થયો નથી. તો વરસાદના લીધે 5574 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. તો મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી રાજ્યના વરસાદની સ્થિતિ, રેસ્ક્યુ ઓપરેશન અને રાહત કામગીરીને લઈને માહિતી આપી. રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે સીએમ ભૂપેન્દ્ર પટેલે મોડી રાત્રે સ્ટેટ કંટ્રોલ રૂમની અસરગ્રસ્ત વિસ્તારોનું મોનિટરિંગ કર્યું, નવસારી વલસાડના કલેક્ટર સાથે વાતચીત કરી જરૂરી સૂચનો આપ્યા હતા. પૂરના કારણે નવસારીમાં અનેક ગામો બેટમાં ફેરવાયા હતા. છેલ્લા 24 કલાકમાં 811 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. 7 જુલાઈથી અત્યાર સુધીમાં એનડીઆરએફ અને એસડીઆરએફની 1254 લોકોએ રેસ્ક્યુ કર્યા છે. ભારે વરસાદના કારણે 5574 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો, જેમાંથી હજુ પણ 35 ગામમાં વીજ પુરવઠો પૂર્વવત થયો નથી. નવસારી, ડાંગ, વલસાડમાં એક એક નેશનલ હાઈવે બંધ થયા છે, તો કચ્છમાં પણ નેશનલ હાઈવેનો વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. સાત જુલાઈથી જે વરસાદની સિઝન ગણાય છે, ત્યારથી આજ દિન સુધીમાં કુલ 54 મૃત્યુ થયા છે. 24 કલાક દરમિયાનમાં જે થયેલ મૃત્યુ છે, 11 એ 3 જણા નદીના પુલ પરથી પસાર થતા હતા અને પાણીમાં પડી જવાથી, એ પૈકી 11 પૈકી કેટલાક દિવાલ પડી જવાથી અને એક કરંટ લાગવાથી એ પ્રમાણે મૃત્યુ થયા છે.